હલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં છો ને સરસ આજે આપણે ધોરણ પાંચમાં વિષય ગણિત પાઠ તેર ગુણાકાર અને ભાગાકારની રીતો જ્યાંથી બાકી હતું ત્યાંથી આપણે શરૂઆત કરીશું આપણે આગળ અલગ અલગ ગુણાકારની રીતો જોઈ હવે આપણે ભાગાકારની રીતો જોઈશું અલગ અલગ પાના નંબર એકસો ભાગાકાર ડોલમાએ તેના મિત્ર પાસે મોપેટ ખરીદવા માટે રૂપિયા નવ હજાર પાંચસો ઇઠ્યાસી લોન પેટે લીધા તેને દર મહિને એક સરખી રકમ લોન પેટે છ મહિના સુધી ચૂકવવાની છે લોન પેટે કેટલી રકમ લીધી છે તેને નવ હજાર પાંચસો ઇઠ્યાસી રૂપિયા અને સમયગાળો છ મહિના તો આપણે શું કરીશું ભાગાકાર તો નવ હજાર પાંચસો ઇઠયાસી ભાગ્યા છ તો આપણે ભાગાકા કરીશું છ એકા છ આ નવમાંથી છ જાય તો ત્રણ ઉપરથી ઉતારીશું પાંચ પછી છનો ઘડીયો બોલવાનો જ્યાં સુધી આવે ના આવતા હોય તો તેની આગળની રકમ મૂકવાની બરાબર તો છ પંચા ત્રીસ પાંચમાંથી જીરો જાય તો પાંચ જીરો ઉપરથી ઉતાર્યા આઠ અઠાવન છે ને તો ઘડીઓ બોલો તો છ નવા ચોપન તો છ નવ આ ચપન તો ચાર જાય તો આઠમાથી પાંચ જીરો ઉપરથી ઉતાર્યા આઠ છ છઠા અડતાલીસ છ નો ઘડિયો બોલવાનું બરાબર અડતાલીસ આવે ત્યાં સુધી જીરો જીરો જવાબ કેટલો મળ્યો આપણને પન એક હજાર પાંચસો અઠ્ઠાણું રૂપિયા ચૂકવવા પડે દર મહિને હવે આપણે શું કરીશું જો તમને ઉદાહરણ આપેલું જ છે તેની પુત્રી કઈક ભાગાકાર આ રીતે કર્યો ડોલમાની છે તેને મોપેટ ખરીદ્યું છે જે આ રીતે ભાગાકાર કર્યો નવ હજાર પાંચસો અઠ્યાસી ભાગ્યા છ ઉદાહરણ આપેલું છે તેની પુત્રીએ કઈક આ રીતે બતાવ્યો એટલે ભાગાકાર તેને આ રીતે કર્યો છે નવ હજાર પાંચસો ભાગ્યા છ તો હવે તેને છ વડે ભાગાકાર છ પંચા ત્રીસ બરાબર છ પંચા ત્રીસ આપણે પાંચસો એ છ ગુણ્યા પાંચસો કરીએ તો આપણને શું મળે ત્રણ હજાર તો શું કર્યા તેને તો છ પંચા છ ગુણ્યા પાંચસો તો ત્રણ હજાર કર્યા બરાબર તેમાંથી બાદ કર્યા તો તેમ આપણને જવાબ મળ્યો છ હજાર પાંચસો અઠ્યાસી એ જ રીતે ફરીથી પાંચસો વડે ઉપર સરવાળો કર્યો છે બરાબર પાંચસો વત્તા પાંચસો પછી ફરીથી છ પંચા ત્રીસ અને બે પાંચસો વડે કરે એટલે ત્રણ હજાર કારણ કે આ ચાર રકમ છે એકમ દશક સો હજાર હજારની છે એટલા માટે તો નવ છ હજાર પાંચસો અઠ્યાસી માં ત્રણ હજાર બાદ કર્યા તો ત્રણ હજાર પાંચસો અઠ્યાસી મળ્યા ફરીથી પાંચસો પાંચસો વડે ગુણાકાર કર્યું તો છ છ ગુણ્યા પાંચસો તો ત્રણ હજાર તો પાંચસો ઇઠ્યાસી બાકી રહે છે પછી એમાંથી પાંચસો અઠ્યાસી બાકી રહે શેષ બરાબર પછી એને ફરીથી નવ વડે કર્યા એટલે છ ન છ નવા ચોપન એટલે નેવું સાથે કર્યા તો છ નવા ચોપન એટલે નેવું સાથે કરો એટલે છ ગુણ્યા નેવું એટલે પાંચસો ચાલીસ તો એમાંથી બાદ કર્યા તો રહ્યા પછી ફરીથી કર્યો છ અઠા અડતાલીસ શેષ મળી ઝીરો અડતાલીસમાંથી અડતાલીસ જાય તો ઝીરો આવે બરાબર તો તમને હવે આ બધાનો સરવાળો કરો પાંચસો પાંચસો એક હજાર પાંચસો ને અઠ્ઠાણું આપણે કોઈ પણ રીતે કરીએ ભાગાકારની અલગ રીતે જવાબ આપણને આટલો જ મળે હવે આગળ તેના પુત્ર એ ફરીથી જેનો પુત્ર હતો ડોલમાનો તેના પુત્રએ આ રીતે ગણવાનું શરૂ કર્યું અને તેને પૂર્ણ કરો હવે અધૂરો છે તે આપણે પૂર્ણ પાંચ હજાર નવસો હજાર આપેલા છે તો આપણે જેટલા બાકી રહ્યા પાંચસો હવે પાંચસો કરીશું બરાબર પાંચસો વડે ગુણાકાર કરીશું છ પા છ ગુણ્યા પાંચસો એ કેટલા આવશે પહેલા તો આ

છ નવ્વા ચોપન એટલે નેવું વડે કરીશું છ નેવું છ ગુણ્યા નેવું એટલે પાંચસો ને ચાલીસ મળશે આઠમાંથી જીરો જાય તો આઠમાંથી ચાર જાય તો ચાર જીરો પછી આગળ આપણે કરીશું આઠ વડે એટલે છ અઠ્ઠા અડતાલીસ છ અઠ્ઠા અડતાલીસ અડતાલીસમાંથી અડતાલીસ જાય તો જીરો તો હજાર વત્તા પાંચસો વત્તા નેવું વત્તા આઠ તો આપણને પંદરસો અઠ્ઠાણું સરવાળો મળે બરાબર ને શું તો તે બંનેના ઉત્તર એક સરખો છે હા સરખો છે ને આપણે જવાબ જોયો તો હા બંને રીત જવાબમાં સરખા છે મહાવરો હવે આપણે મહાવરો જોઈશું શક્ય હોય તેટલા ઓછા પગલાંનો ઉકેલવાનો પ્રયત્ન કરો આપણે આ ભાગાકાર કર્યો એ રીતે આપણે ભાગાકાર કરવાનો છે પણ તમને જેમ બને તેમ ઓછો ભાગાકાર પ્રયત્ન કરવાનો હજાર થી શરૂઆત કરવાની એટલે તમને જલ્દી જલ્દી જવાબ આવી જાય તો પહેલો એ છે ચાર હજાર બસો વીસ ભાગ્યા ચાલીસ તો આપણે કરીશું ચાર હજાર બસો વીસ ભાગ્યા ચાર હવે ભાગાકાર હજાર થી ભાગ ચલાવીશું બરાબર ચાર એકા ચાર એટલે ચાર ગુણ્યા હજાર એટલે હજાર ગુણ્યા ચાર કરો તો કેટલા મળે ચાર હજાર ઝીરો બે માંથી ઝીરો જાય બે બે માં જીરો જાય બે ચારમાં ચાર જાય તો ઝીરો બસો વીસ બાકી રહે હવે હજાર આવ્યા બરાબર હવે આશા કરીશું કેટલા બસો વીસ એટલે હવે આપણે પાંચ સાથે કરીશું એટલે ચાર પંચા એટલે પચાસ પચાસ ગુણ્યા કરો તો ચાર પંચા વીસ એટલે બસો મળશે પચાસ ગુણ્યા ચાર ઝીરો બે જીરો વીસ બાકી રહ્યા નીચે શેષ હવે ફરીથી ઘડિયો બોલો ચાર પંચા વીસ વીસમાંથી વીસ જાય તો ઝીરો હજાર વત્તા પચાસ વત્તા પાંચ કેટલો સરવાળો થાય એક હજાર પંચાવન જવાબ આવે બરાબર હવે આગળ જોઈશું બી છસો

નવ હજાર આઠસો બોતેર આઠ એકમ દસક સો હજાર એટલે હવે આઠ નું ઘડિયો બોલો તો આઠ એકા આઠ દુ સોળ સોળ વધી જાય એટલે આપણે આઠ એકા આ લઈશું બરાબર આઠ એકા હવે આપણે ચાર સંઘાથી લેવાના છે થાઉઝન્ડ બરાબર હજાર તો અહીંયા પણ આપણે હજાર લખીશું બે સાત આઠ નવ માંથી આઠ જાય તો એક બરાબર હવે આગળ જોઈશું આઠ 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 એક દો સોળ એટલે બસો બસો લઈશું સોળસો આઠ દો સોળસો એટલે બસો ગુણ્યા આઠ કરો એટલે સોળસો મળે સોળસો બે સાત આઠ માંથી છ જાય તો બે તો બસો બોતેર રહે બસો બોતેર બરાબર પછી આગળ ભાગ ચલાવીશું ચોવીસ એટલે આપણે એટલે એટલે કરો તો ત્રણ ઝીરો અહીંયા આગળ ભાગ ચલાવો આઠ આઠ ચોક બત્રીસ બરાબર ઝીરો ઝીરો બધાનો સરવાળો હજાર વત્તા બસો વત્તા ત્રીસ ચાર તો કેટલા મળે એક હજાર બસો ચોત્રીસ એક હજાર બસો ને ચોત્રીસ જવાબ મળે છે ભાગ્યા એકવીસ એકવીસ એકા એકા એકવીસ આ એકવીસ દુ બેતાલીસ એકવીસ તરી ત્રેસઠ એટલે આપણે ત્રીસ લઈશું બરાબર ત્રીસ ગુણ્યા એકવીસ કરીએ તો છસો ને ત્રીસ મળશે બે સાતમાંથી ત્રણ જાય તો કેટલા રહે ચાર છ માંથી છ જાય તો જીરો પછી એકવીસ એકા એકવીસ દો બેતાલીસ જીરો જીરો ત્રીસ વત્તા બે બરાબર બત્રીસ તો છસો બોતેર ભાગ્યા એકવીસ કરીએ તો આપણને બત્રીસ જવાબ મળે આગળ નેક્સ્ટ ડી નંબર સાતસો બોતેર ભાગ્યા સાત સાત એકા સાત સાત દુ ચૌદ વધી જાય સાત સાત જીરો આગળ કરીશું સાત એકા સાત સાત દુ ચૌદ વધી જાય એટલે સાત એકા સાત આમ એટલે દસ વડે દસ સત્તા અરે સાત આ સિત્તેર બે જીરો સો વત્તા દસ એકસો દસ એકસો દસ શું મળે છે ભાગ ફળ અને શેષ બે મળ્યું બરાબર હવે છસો ઓગણચાલીસ ભાગ્યા તેર છસો છસો ઓગણચાલીસ ભાગ્યા તેર 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 દુ છી તેર ચોક બાવન એટલે ચાલીસ વડે કરીશું તેર ચોક બાવન તેર નો ગળિયો બોલશું તો તેર નવ્વા આપણને એકસો ને સત્તર મળે તેર નવ્વા એકસો નવ માંથી સાત જાય તો બે જીરો જીરો નીચે આવે એને શેષ કહેવાય ઉપર આવે એને ભાગ ફળ કહેવાય ચાલીસ વત્તા નવ એટલે ઓગણ પચાસ બરાબર તો આ છે ભાગફળ તો ઓગણપચાસ ભાગ નવસો છોતેર વિદ્યાર્થીઓ પિકનિક પર જાય છે તેઓને નાની બસમાં લઈ જવામાં આવે છે જો એક બસમાં માં પચીસ વિદ્યાર્થીઓ સમાઈ શકે તો તેઓને કેટલી બસની જરૂર પડે શું કહે છે નવસો વિદ્યાર્થીઓ ફરવા જાય છે પિકનિક જાય છે અને એક નાની બસ લેવામાં આવે છે નાની બસ લઈ જવામાં આવે છે એક બસ માં પચીસ વિદ્યાર્થી લેવાના છે કેટલા વિદ્યાર્થીઓ સમાઈ શકે છે તો તેમને કેટલા બસની જરૂર પડે તો શું નવસો છોતેર ભાગ્યા પચીસ જો તમને ઉદાહરણ આપેલું છે જો બે વિદ્યાર્થી ઉકેલવાનો પ્રયત્ન કરે તેઓને કોઈ ભૂલ થઈ હોય તો ચકાસો અને સુધારો હવે બંને વિદ્યાર્થીઓ એ ભાગાકાર કર્યો છે તો તેમાં ભૂલ થઈ હોય તો તે તમે ચકાસો છો એકસો પચીસ બાદ કરીએ તો આઠસો એકાવન રહે છે પછી પચીસ નો બોલે પચીસ એકા પચ્યા ઉષ્ દસ પચીસ દાન બસો પચાસ એ છસો માંથી બસો પચાસ બાદ કરે એટલે ત્રણસો એકાવન ફરીથી તેને દસ વડે ગુણ ગુણાકાર કર્યો પચીસ ગુણ પચીસ ગુણ્યા દસ પચીસ દા બસો પચાસ એકસો એક હવે પચીસ ચોક સો બરાબર તો અહીંયા શું આવે સો માં એકસો એકમાંથી સો બાદ કહીએ ઝીરો માંથી એક જાય તો શું આવે એક તો આમાં શું આવે છે શેષ એક મળે છે બરાબર ભાગફળ કેટલું મળે પાંચ વત્તા દસ વત્તા દસ વત્તા દસ વત્તા ચાર દસ વીસ ત્રીસ ત્રીસ પાત્રીસ પાંત્રીસ ને ચાર ઓગણચાલીસ તો આમાં ખાલી શું ભૂલ છે તમારે એક આવે બરાબર જીરો આવે નહીં એટલે ભૂલ છે ની જગ્યાએ શું જવાબ આવે એક આવે બરાબર હવે જે રીતમાં માં ભાગાકાર કર્યો છે તેમાં શું ભૂલ છે આપણે શોધવાની છે બરાબર નવસો છોતેર ભાગ્યા પચીસ પચીસ દુ પાંચસો બરાબર તો વીસ પચીસ ગુણ્યા વીસ તો પાંચસો નવસો છોતેરમાંથી પાંચસો જશે તો છમાંથી જીરો જાય છ સાતમાંથી જીરો જાય સાત નવમાંથી પાંચ જાય તો ચાર બરાબર ફરીથી એને પચીસ એકા પચીસ પચીસ ગુણ્યા દસ કરો તો બસો પચાસ બરાબર તો છમાંથી જીરો જાય તો છ સાતમાંથી પાંચ જાય તો બે ચારમાંથી બે જાય તો બે હવે પચીસ નવ્વા શું થાય પચીસ નવ્વા બસો પચીસ બરાબર અહીંયા શું આવે બસો પચીસ તો આ જગ્યાએ ભૂલ છે બરાબર હવે શેષ રહી એને કર્યો આગળ તો રહ્યા ફરીથી એક વડે કર્યું છે પચીસ ગુણ્યા પચીસ તો આગળ કઈ એને કર્યું નથી બરાબર આગળ તો અગિયાર શેષ કરીને બાકી પચીસ અગિયાર નાના ને પચીસ મોટા એટલે આગળ ભાગ ચાલે નહીં એટલે ત્રીજા અને ચોથા પગલામાં ભૂલ છે તો આપણે અને જવાબ કેટલો મળવો જોઈએ ચાલ આમાં જવાબ કેટલો મળે છે વીસ વત્તા દસ ત્રીસ ત્રીસ ને નવ ઓગણ અને ચાલીસ તો આનો સરવાળો કેટલો મળે છે આપણને ચાલીસ મળે છે અને આપણને જવાબ કેટલો મળવો જોઈએ ઓગણ તો આપણે ફરીથી એનો ભાગાકાર કરીશું નવસો છોતેર ભાગ્યા શું આવશે પચીસ તો પચીસ એકા પચીસ આ પચીસ દુ પચાસ એટલે પાંચસો પચીસ ગુણ્યા વીસ કરો બરાબર તો આપણને મળશે ચારસો છોતેર પચીસ એકા પછી એટલે પચીસ ગુણ્યા દસ એટલે બસો ને પચાસ છ સાત માંથી પાંચ જાય તો બે ચાર માંથી બે જાય જો બે બસો છવ્વીસ પછી આગળ ભાગ ચલો પચીસ અઠ્ઠા બસો લઈશું શું લઈશું પચીસ અઠ્ઠા બસો છ બે જીરો પછી આવશે પચીસ એકા પચીસ આ છ માંથી જાય તો એક તો વીસ વત્તા દસ વત્તા આઠ નવ તો કેટલા મળે ઓગણચાળીસ તો આ રીત આપણે સાચી છે કેટલા બસની જરૂર પડે ઓગણચાળીસ તો આમાં ત્રીજું આ જે દાખલો હતો એમાં ત્રીજું અને ચોથા પગલાંમાં ભૂલ હતી ત્યાં નવની જગ્યાએ શું આવે આઠ આવે એ પિકનિક માટે ઓગન બસની જરૂર પડે કારણ કે એક વધારાના વિદ્યાર્થી એક વિદ્યાર્થી માટે બસ કરી શકાય નહીં હવે એક વિદ્યાર્થી હોય એના માટે આપણે નવી બસ કરીએ ના કરીએ બરાબર હવે આગળ કે ટુ પેટ્રોલ ઈશા પાસે હજાર રૂપિયા છે તે પેટ્રોલ ખરીદવા ઈચ્છે છે તે એક લિટર પેટ્રોલની કિંમત સડસઠ રૂપિયા છે તો તેને કેટલા લિટર પેટ્રોલ ખરીદી શકે તો એ કેટલા લિટર પેટ્રોલ ખરીદી ઈશા પાસે રૂપિયા કેટલા છે હજાર રૂપિયા હજાર રૂપિયા એક લીટર પેટ્રોલની કિંમત કેટલા છે સડસઠ તો તે ખરીદી શકે તેટલું પેટ્રોલ હજાર ભાગ્યા સડસઠ કરો તો ઈશા ખાલી લિટર પેટ્રોલ ખરીદી શકે તો આપણે હજાર ભાગ્યા સડસઠ કરીએ તો સડસઠ એકા સડસઠ એટલે સડસઠ ગુણ્યા દસ તો શું મળશે છસો ને સિત્તેર સડસઠ છસો સિત્તેર જીરો જીરોમાંથી સાત ના જાય તો દસ કો લઈશું બરાબર બરાબર જીરો માંથી છ ના જાય જીરો નવ આવશે અહીંયા આવશે દસ દસ માંથી સાત જાય તો કેટલા રહે ત્રણ નવ માંથી છ જાય તો ત્રણ આગળ ભાગ ચલાવી સડસઠ ગુણ્યા ચાર કરો તો આપણને મળશે સડસઠ ચગ બસો ને દસ દસમાં અરે ભાગ ચલાવીએ બરાબર ત્રણ બે અહીંયા આવશે દસ દસમાંથી આઠ જાય તો બે હવે બેમાંથી છ ના જાય એટલે પાછો દસ કો ઉડાડીશું અહીંયા આવશે શું દસ વત્તા બે એટલે બાર થઈ જશે એ બારમાંથી છ જાય તો છ એટલે ભાગફળ કે દસ વત્તા ચાર એટલે ચૌદ ભાગફળ કેટલું મળ્યું આપણને ચૌદ અને બાસઠ આપણને શું મળ્યું શેષ મળ્યું બરાબર તો કેટલા લીટર પેટ્રોલ ખરીદી શકે તો ચૌદ લીટર પેટ્રોલ ખરીદી શકીએ અને બાસઠ બરાબર તો ભાગફળ ચૌદ મળે છે અને શેષ બાસઠ મળે છે તો અહીંયા આપણે શું લખીશું ચૌદ લીટર પેટ્રોલ ખરીદી શકે કેટલું ખરીદી શકે ચૌદ લીટર બરાબર શોધી કાઢો જો ઈસા તમારા શહેરમાં આવે તો તે કેટલા રૂપિયા કેટલા પેટ્રોલ ખરીદી શકે શું કે ઈસા તમારા શહેરમાં આવે તો કેટલું પેટ્રોલ ખરીદી શકે તો કેટલા રૂપિયામાં તે લિટર પેટ્રોલ ખરીદી શકે તો મારા શહેરમાં મારા શહેર છે એમાં એક લિટર પેટ્રોલનો ભાવ કેટલો છે છાસઠ રૂપિયા એક લિટર પેટ્રોલનો ભાવ છાસઠ રૂપિયા છાસઠ ઓકે તો આપણે હજાર લીટર પેટ્રોલ નાખવાનું છે તો હજાર ભાગ્યા દાન છસો સાહીઠ જીરો ઝીરો નવ દસ દસ માંથી છ જાય તો ચાર નવ માંથી જાય ત્રણ છાસઠ એકા છાસઠ આ છાસઠ પંચા ત્રણસો ને ત્રીસ ઝીરો ચારમાં ત્રણ ત્રણમાં ત્રણ જાય જીરો દસ વત્તા પાંચ એટલે પંદર ભાગફળ મળે અને શેષ મળે છે દસ એટલે કેટલા લીટર પેટ્રોલની જરૂર પડે પંદર લીટર પેટ્રોલની જરૂર પડે જ્યારે મારા શહેરમાં આવે એટલે પંદર લીટર પેટ્રોલ ખરીદી શકે છાસઠ રૂપિયા ભાવ હોય ત્યારે હવે છે બાલદીન આજે બાળકો ખુશ છે તેઓ બાલદીન ઉજવે છે દરેક બાળકને શાળા તરફથી ચાર રંગીન પેન્સિલ આપવામાં આવશે શાળાને એ છ નવસો અગ્નો સિત્તેર પેન્સિલ મળેલ હતી શિક્ષકે વિદ્યાર્થીને ભાગાકાર દ્વારા બાળકની પેન્સિલ મળશે તે શોધી કાઢવાનું કહ્યું શું કહે છે શિક્ષક શું કહે છે કે તમને ભાગાકાર આપવાનો આવે છે તો તમારે આ પેન્સિલ કેટલી મળશે ભાગાકાર દ્વારા શોધી કાઢો હવે ઈરુ નામની છોકરી છે ને શ્રીની શ્રીની નામની છોકરી છે જે ભાગાકારની રીત કરે છે તો આપણે આગળ જોઈએ ઈરુની રીત વિશે આપણે જાણીશું બરાબર વિદ્યાર્થી છસો નવસો ઓગણસી નવસો ભાગ્યા ચાર કરીશું બરાબર તો શું આવે એને સો વડે ભાગ આગળ ચાર ગુણ્યા સો એટલે ચારસો બરાબર હવે બાદ બાકી કરીએ તો અહીંયા આવશે નવ નવમાંથી જીરો જાય નવ છ અને નવમાંથી ચાર જાય એટલે પાંચ નવમાં ચાર જાય એટલે પાંચ બરાબર હવે અહીંયા સો વડે ફરીથી કરીએ ચાર ભાગ ચલાવીએ સો ગુણ્યા ચારસો એ ચારસો આવશે બરાબર નવ છ પાંચમાંથી ચાર જાય એટલે એક એકસો અગ્યાસી બરાબર હવે ચાર વડે ભાગ ચલાવીશું એટલે ચાલીસ કરીશું ચાર ચોક સોળ એકસો બરાબર તો આપણને નવ છ માં છ ઝીરો એક આગળ ભાગ ચલાવીશું ચાર એકા ચાર આ ચાર દુ આઠ નવમાંથી આઠ જાય તો એક સો વત્તા ચાલીસ વત્તા સો વત્તા સો વત્તા ચાલીસ વત્તા બે તો શું મળે સોસો બસો બસો ચાલીસ ને બેતાલીસ બસો બેતાલીસ ભાગફળ મળે અને શેષ એક મળે છે એટલે બસો બેતાલીસ બાળકોને ચાર રંગીન પેન્સિલ મળશે એક પેન્સિલ વધશે હવે સ્ત્રીની એ આ રીત કરી શ્રીની એ ડાયરેક્ટ બસો બે વડે ભાગ ચલાય ચાર દુ આઠ બરાબર એટલે આઠસો નવસો અગ્ન સિત્તેરમાંથી આઠસો બાદ કરો તો કેટલા રહે એકસો ને સાહીઠ નવ જીરો જીરો ચાર દુ આઠ નવ માંથી આઠ જાય એટલે એક બસો વત્તા ચાલીસ વત્તા બસો ને બેતાલીસ ભાગ બાળકો કેટલા મળ્યા બસો બેતાલીસ ભાગફળ બસો બેંતાલીસ મળ્યું અને શેષ એક મળ્યું એટલે આમાં પણ જવાબ સેમ આવે છે બસો બેત્તાલીસ બાળકોને ચાર રંગીન પેન્સિલ મળશે અને એક પેન્સિલ વધશે ઈરું અને શ્રીની ભાગાકારની રીતો પૂર્ણ કરી આપણે બરાબર ને હવે આગળ જોઈશું શિવાંગીની શિવાંગીએ તે ટૂંકી રીતે કર્યું હું તે ખૂબ મહાવરો કર્યા પછી શીખી શું હું બહુ મહાવરો કર્યો પછી હું શીખી છું તેમાં તમારે ઘણી બાબતો યાદ રાખવી પડશે શિવાંગીની રીત હું જાણું છું કે મારે માટે છસો નવસો અગ્નિ સિત્તેને ચાર વડે ભાગવા માટે પૂરતું હું પહેલા માત્ર નવને ને ધ્યાનમાં લઈને તીર મૂકીને છ ને નીચે લઉં છું પછી આ શિવાંગીએ બીજી રીત કરી છે ડાયરેક્ટ બરાબર આપણે જે ભાગાકાર ડાયરેક્ટ કરીએ છીએ તો એને કર્યો છે બસ ચાર એકા ચાર ચાર દુ આઠ ચાર દુ આઠ બરાબર એટલે નવમાંથી આઠ જાય એટલે એક ઉપરથી ઉતાર્યા છ પછી ચાર ચાર ચોક સોળ બરાબર સોળ માંથી સોળ જાય એટલે ઉપરથી ઉતાર્યા પાછા નવ ચાર દુ આઠ નવમાંથી આઠ જાય એટલે એક તો બસો બેતાલીસ ભાગફળ મળે અને એક શીષ મળે છે બરાબર તો હું આ રીતે ભાગાકાર કરું છું શ્રી શ્રીવાંગીની રીત છે તેને નવની કેમ શરૂ કર્યું હું નવને નીચે લાવીને ચાર વડે ભાગવાનું યાદ રાખીશ શું કે છે હું નવને નીચે લાવીને ચાર વડે ભાગવા રાખેલ ચાર દુ આઠ તેથી હવે તું માત્ર સોળ વાગ્યા ચાર ને જો ત્યાર પછી શું પરંતુ તારી પાસે એક વધશે હા તે શેષ છે એક પેન્સિલ વધશે અરે હું આટલી બધી બાબતો યાદ નહીં રાખી શકું હું મારી રીતે ઉકેલવાનો પ્રયત્ન કરીશ એટલે શિવાંગી શું કે છે કે હું મારી રીતે ઉકેલવાનો પ્રયત્ન કરીશ બરાબર હવે આપણે આટલા સુધી જોઈએ હવે આગળ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું ત્યાં સુધી આવજો બાય બાય